www.leshmodifoodie.com. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું, આપ દસ કમલેશ્વરની ઉમરવીરી. મિત્રો, આજે આપણે છે ને કોડીનારમાં જે કહેવાય છે કે કેળાનું શાક, સેવ ટામેટાનું શાક ને અલગ અલગ શાક બનાવે છે, સ્પેશિયલ જે કેળાનું શાક અને જે બટાકાની સૂકી ભાજી જોરદાર બનાવે છે, તો આજે તમને લઈને આવ્યા છે. આ કોઈ નહીં આવું એ જગ્યા કઈ કહેવાય, કઈ જગ્યાથી આવવાનું? દિયેના આવવાનું તો કોડીનાર અંદર સિટીમાં એન્ટર થતા હતા, સરદારનગર સામે. સરદારનગર વિશ્વાસભાઈ, તમારું શું કેવું? અરે, મારું ઘર તો સામે જ છે, તો અહીંયા આવી જ ગયા હોય. શનિ રવિ તો અહીંયા આવીને શું ખાવાનું ખાસ? અહીં એક છે તમારે કેળાનું સ્પેશિયલ શાક છે, પછી એમની સૂકી ભાજી ફેમસ છે. બરાબર. પછી પાપડ ચૂરી, પાપડ ચૂરી તમને એટલા એરિયામાં ક્યાંય ખાવાનું મળે. પછી આપણે ભગત તારાચંદ મુંબઈમાં મળે, બોમ્બે સેમ ટેસ્ટ આવે પ્રકાશભાઈ થોડા. ને કેળાનું શાક પણ એટલા એરિયામાં કોઈ બનાવતું નથી, પ્રકાશભાઈ બનાવે. પાકા કેળાનું, કાચા કેળાનું ને પાકા કેળાનું શાક. પાકા કેળાનું શાક ક્યાંક જ મળતું હશે, ક્યાં મળે તો કોમેન્ટ કરજો. બાકી તો પાકા કેળાનું શાક ક્યાંક જ મળે. ને સેવ ટમેટા પણ તમે ભલે બીજે ખાવ, પ્રકાશભાઈ નો ટેસ્ટ કાચો અલગ. પાછું અહીંયા કિચન બધું બહાર જ છે, લાઈવ લાઈવ, એટલે તમારી હામું જ બને ને ખબર પડે કે ના તમને કઈક ગરમા ગરમ. અને આમના જેવી કોપી નથી થતી. તમે શું કહેતા કે ઘરે નથી બનતું અમારે? અમે તો કેટલી વાર બનાવ્યું, બનતું નથી. આવું નથી બનતું. પ્રકાશભાઈ, હવે મસ્તીનું શું ખવડાવશો આપણાને? પાકેલા કેળા, પાકેલા કેળાનું શાક બનાવો મસ્તીનું. તમારી સિસ્ટમ કેવી રીતના હોય? ઘરાક નહીં તૈયાર બનેલું હોય કે હું તૈયાર હોય? હા, રિપીટ વગર માર દેવાનું, બીજી વાર વગર મારવાનું. તાત્કાલિક થાળી આપી દીધો એટલે ઝડપી કામ થાય. તો હાલો મસ્તી નું કેળાનું શાક બનાવી. પાકા કેળા, કેળા તો ગમે લે આલે ને, તો પાકેલા કેળા જે પાકેલા જે વાહ, ત્રણ કેળા. ભાઈ આપણે જેટલા બનાવો હોય બરાબર, આ પ્લેટનો હિસાબ છે. આ પ્લેટનો હિસાબ છે. તમને બે પ્લેટ બનાવો છે, પછી વધારે કેળા લેવા પડે. હા, કેળા કટિંગ થઈ ગયા. હવે આની અંદર આપણે તેલ, તેલ આપણું નોર્મલ જ. એમાં પહેલાં તો નમક, પછી હળદર અત્યારે નાખી દો ને, બરી ન જાય. પછી એમાં ધાણા જેવું, મરચું આપણે કીધું તીખું કે મોરું, બરી ન જાય મસાલા. તમને જેમ અનુકૂળ આવે આપણે બધું ખાવાનું જ છે. આજે ફ્રાય કરવા માટે થોડુંક જ નાખવા, આપણે જોરદાર જ ખાવા વાળા તીખું જ. પછી આમાં શું નાખ્યું? મરી પાવડર, મરી પાવડર ટેસ્ટ વધી જાય. હા હા, કોથમીર નાખી દો. ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરીએ. અવતારીઓ, હવે આજે તો 32 જાતના પકવાન જેવું લાગે છે મને તો. આ જોઈ લ્યો, આ કેળાનું શાક હું આજે પહેલી વાર ખાવાનું. રાજભાઈ, કેળાની દાબેલી તો આપણે ખાધી હતી કચ્છમાં, પણ આજે કેળાનું શાક હું પહેલી વાર ખાવાનો છું. અને આ પાપડ ચૂરી, પછી દહી તીખારી,
દહી તીખારી જે આપણે કાઠિયાવાડમાં જે હોય છે એના કરતાં આખી ડિફરન્ટ છે. પછી સેવ ટામેટા, ભાઈ કીધું હતું કે તમે સેવ ટામેટાનું શાક મંગાવજો, તમે બધી જગ્યાએ ખાધું હશે પણ આ અહીંયા જે મળે છે ને એ આખું અલગ સ્વાદ અને અલગ રીતના બનાવવામાં આવે છે. અને ખાસ સુકી ભાજીની ફરમાઈશ કઈ રીતે બહેનું નતું આ જગા ઉપીભાઈ ખાસ કીધું કે તમારે વાંધો નહીં બટાકા બાફી નાખે અને ભાઈ સ્પેશિયલ આપણે આટું બનાવ્યું છે. રાજભાઈ ટામેટા આપ્યા મસાલાવાળા ટામેટા, અને આ જોઈને જો તમને મોઢામાં પાણી આવી જાય ને તો સમજવું કે તમને મજા આવી ગઈ. હજુ સિઝન ચાલુ નથી થયો ભાઈ, કેરી આવી ગઈ. વાહ આપણા ભાઈ આપણે આટલું લઈ આવ્યો બેસ્ટ. પહેલાં તો હું જે નથી ખાતું ને એ ચાખવાનું. પહેલાં આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો. હા, મેં ક્યારે કલ્પના નથી કરી કે આ કેળાનું શાક પણ આવી રીતના ખવાતું હશે. મને અમે પણ પહેલી વાર પ્રકાશભાઈ ખાધું, હે પહેલી વાર મારે ખાવો નહીં ગમે તો ભાવે નહીં સારું કેમ ને ભાવે. મારા દોસ્તાર કે હું મગાવું ખાલી ચાક, એને મગાવ્યું ચાકમાં મેં દીધ પૂરી કરી ઓળો તો એમને પેટ. ખરેખર તમે યાર લાઈફમાં જ્યારે પણ આ બાજુ નીકળો ને ભાઈ ત્યારે અવશ્ય ખાજો અને બનાવી આવશે, કારણ કે કેળા તો મળી જ જાય. હા, અને અહીંયાની સૂકી ભાજી ઉષાભાઈ તમારે ચાલુ રાખો. સૂકી ભાજીની તો જો રાઈનો ટેસ્ટ એટલો મસ્તીનો આવે છે. અને આ જમવાનું છે ને એકદમ સિમ્પલ છે, જેટલા તમે મસાલાને બધું ઓછું નાખશો ને, ગરમ મસાલાનો ઓછો વાપરશો ને, એટલું તમને ખાવાની વધારે મજા આવશે ને તમને ભૂખ વધારે લાગશે. મસાલા તો બાકી ટેસ્ટ માટે નાખવાનું હોય છે, પણ આવું સાદું સિમ્પલ હોય ને તો તમને બીજી કોળીઓ ખાવાનું વધારે મન થાય. સૂકી ભાજીમાં બટાકા બાફી લીધા છે, એકવાર એમાં એમને બનાવી લીધા ને જે તીખા કીધા છે તો આપણા માટે મસ્તીનું મરચું નાખીને તીખું કરવામાં આવ્યું છે, નહીંતર સૂકી ભાજીમાં લાલ મરચું ન આવે. સિમ્પલ રાખે છે પણ આપણે આટલું તીખું કરવા માટે મળતું. અને આ છે સેવ ટામેટાનું શાક. સેવ ટામેટા આપણે ઓકે છે, પણ હવે બીજી વાત દહી તીખારી. એવું આ મસ્ત સાદું. અને પાપડ ચોરી, પાપડ ચોરી જોઈ લ્યો રાજભાઈ, એની અંદર આમાં મરચી નાખી ને તીખી એટલે એની તીખાશ મસ્ત નહીં આવે. અને આપણી આ વાલી વાલી છાસ, હા હા રગડા જેવી છાસ છે મસ્ત. એ બોટલ કેટલાની આવે છાસની? 50 રૂપિયામાં તમારા 4 ગ્લાસ થઈ જાય, 4 થી 5 ગ્લાસ. 4 ગ્લાસ થઈ જાય કેટલા થાય? 4 ગ્લાસ. પણ તમને છાસ પીને તમારું પેટ ભરાઈ જાય મસ્તીને. અહીંયા આવો તો તમારે જો શું મંગાવવું જોઈએ, એક તો બટાકા ઓલો કેળાનું શાક, પછી સૂકી ભાજી તમારે ઓર્ડર આપવી પડશે કારણ કે રોજ નથી બનાવતા. અને આ દહી તીખારી, સેવ ટામેટા તો આપણે નોકી લાગ્યા, પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ મને કેળાનું શાક, એ તો તમારે જરૂરથી ખાવાવું જોઈએ. જેને કેળા ભાવતા ને એના માટે તો જન્નત છે. ના ખાતા એ પણ એકવાર ખાવું જોઈએ. હા, એ ભાઈનું હાથમાં જાદુ છે, પણ જે ઓલો મરચું ભરવાનું દીધું ને એ કારીગર છે. અગર મરચું ભરી જાય તરત જ એને, હા તેલની અંદર ગરમ તેલમાં મરચું નાખો કે હળદર નાખો ને એ ભરી જાય, પણ એ જે ખબર પડી જાય ને તરત મેન્ટેન કરવું ને મજા આવી ગયો. આવો આવો ભાઈ, આવો તમારું કેળાનું શાક અને આ ત્રણ ફેમસ એટલે મોજ આવી ગઈ મને. અને અમારા બધા જેટલા બધા આ બાજુ નીકળે ને કોઈ વ્યક્તિ તો એને ખવડાવજો કેળાનું શાક. તો કોઈ નામ દઈએ ને કે કમલેશભાઈને જોઈને વિડીયો આવ્યા છે તો કેળાનું શાક તો એના પૂછ્યા વગર બનાવજો જ. એટલે કે કમલેશભાઈ બધાને ખાસ કીધું કે કેળાનું શાક તો ખાવાનું જ છે તમારે.
અને શાકની બધાની શાકની કિંમત શું છે? 40 કોઈ પણ શાક મંગાવો, 40 રૂપિયા, 50 રૂપિયા. રોટલીના? રોટલીના 7 રૂપિયા. એટલે હું દર વખતે બધી જગ્યાએ કહું છું કે હોટલ બે પ્રકારની હોય છે, એક કમાવા માટે અને ખવડાવવા માટે. આ છે ખવડાવવા માટે ભાઈઓ, એટલે ખાવા આવી જાજો. બાકી તો મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તેડ્યા, ધરતી ધગતી હરિયમ થશે, જય માતાજી, જય ભગવતી, જય મોગલ એન જય હિન્દ. આવું સારું સારું દેશી ખાવાનું મળી જાય ને સાહેબ, તો મને તો મોજ આવી જાય. અને થેન્ક યુ રાજેશભાઈ, ઉના ઉના રંગોલી આઈસ્ક્રીમ. અને મને ખાસ થઈ કે ત્યાં જઈને તો તમે જમવા વગર જતા નહીં કે, એટલે હું પેશો જમવા માટે આવ્યો છું. અને તમારું અને વિશ્વાસભાઈને આપણા બીજા ભાઈ પિયુષભાઈ, પિયુષભાઈ આપણા આટલું કાચી કેરી પણ લઈ આવ્યા છે મસ્તીની. એ કમલેશભાઈ તમે ખાઓ ને, બીજા ફ્રૂટ પણ લઈ આવ્યા છે. બોલો, આવો પ્રેમ મળે યાર, કેવી મજા આવે. આ તો ઈચ્છું, ચાલો રજા લઈએ, બાય બાય.